હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ઉરીસવલ. આજના વિડીયોમાં આપણે જોઈશું વીક 8 કોલેજ લેવલના રવિવારના ક્વેશ્ચનના આન્સર. તો સૌથી પહેલું ક્વેશ્ચન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ જળ સંરક્ષણ માટે અમૃત સરોવર પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લામાં કેટલા તળાવ નિર્માણ કર્યું? તેમાં આવશે 75. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ કઈ યોજના હેઠળ કોરોના મહામારીમાં જે બાળકોના માતા અને પિતા મૃત્યુ પામ્યા હોય તેમના ભવિષ્યના અભ્યાસક ખર્ચ પૂરો કરવામાં કઈ યોજના છે? તો પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના. ત્રીજું ક્વેશ્ચન, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સ્માર્ટફોનની કિંમતના 10% અથવા કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? 6000 રૂપિયાની. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગોના હેતુ માટે OBM થી ચાલતી નાની હોડીઓ ધરાવતા માછીમારોને કેરોસીન ખરીદી પર પ્રતિ બોટ પ્રતિ લીટર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? 25 રૂપિયા પ્રતિ લીટરની. પાંચમું છે, ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિ સ્થાનોનો હિસ્સો વધારવાનો છે? NPDD યોજના. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મગફળી સંશોધન નિયામકની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જૂનાગઢમાં. 2020 સેન્ટ્રલ ગવર્નન્સ દ્વારા શરૂ કરેલ સ્ટાર્ટ પ્રોજેક્ટ હેઠળ કયા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે? તો 6 રાજ્યોને, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશા. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળાના બાળકોનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે કયો કાર્યક્રમ યોજવામાં આવે છે? સ્કૂલ હેલ્થ એન્ડ વેલ્થ પ્રોગ્રામ. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ મેળવવાનું કયું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ? ધોરણ 5. 10માનો આન્સર મળેલ નથી. 11માનો શિલાન્યાસ, કેટલા સમય પછી ચારણકે સોલર પાર્ક કાર્યરત કરવામાં આવ્યો હતો? 10 વર્ષ પછી. ગુજરાત સૂર્યશક્તિ કિસાન યોજનાનો પાયલટ તબક્કો ક્યાંથી શરૂ કરવામાં આવે છે? બારડોલી જિલ્લાથી. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટો જળવિદ્યુત ઉત્પાદન પ્લાન્ટ આવેલો છે? નર્મદા ખીણથી. ભારતનો એક્સક્લુસિવ ઇકોનોમિક ઝોન દેશને કઈ બાબત માટે વધુ સારી સુલભતા પ્રદાન કરે છે? એક તો કુદરતી ગેસ મેળવવા માટે, આંતરરાષ્ટ્રીય વેપાર માટે સંસાધનો આપે છે અને વધુ સુવિધાઓ આપે છે. ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ ક્યાં આવેલું છે? ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની માલિકી કોની હોય છે? ગુજરાત સરકારની. ભારતીય ઇતિહાસમાં વૈદિક સંસ્કૃતિની મુખ્ય અસર શું છે? સંસ્કૃતિનો વિકાસ. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેર વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સંસ્થાએ. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ક્રાંતિવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? અશોક ચૌધરી. સંસ્કૃત ભાષાના મહાકવ્ય શિશુપાલવદના કવિ કોણ હતા? શિશુપાલવદ. શૌર્યાષ્ટ્ર છોડ કયા તીર્થકર સાથે સંબંધિત છે? તો એનો આન્સર મળેલ નથી. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવ વિવિધતામાં કેટલા પ્રકારના ફોરેનર જોવા મળે છે? 11 પ્રકારના. ગુજરાતમાં આવેલા બરડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી કેટલા ચોરસ કિમીના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલી છે? તો 192.31 ચોરસ કિમી. ગુજરાત વન વિભાગ વર્ષ 2016 વન્યજીવન વસ્તી ગણતરી પ્રમાણે સ્લોથની સંખ્યા કેટલી છે? 342. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટે કામગીરી કરે છે? તો વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. કયો દિવસ આદિવાસી સ્વતંત્રતા સેનાઓને સમર્પિત કરે છે? તો 15 નવેમ્બર 2021. ઇન્ટરનેટની કાર્બન ફૂટપ્રિન્ટ અને તેને સંલગ્ન સિસ્ટમ ગ્રીન હાઉસ ઉત્સર્જનમાં લગભગ કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 3.7%. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બર. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ ભારતની સર્વોચ્ચ અદાલતની રચના અને અધિકાર પ્રદાન કરે છે? આર્ટિકલ 124. 32મો મળેલ નથી. 33મો છે, નીચેનામાંથી SCRBનું પૂર્ણ નામ શું છે? સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો. ભારતમાં કુલ કેટલા દ્વીપો આવેલા છે? 1382. ભારતની 2011 વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? લક્ષદ્વીપ. પ્રધાનમંત્રી માતૃવંદન યોજનાનો લાભ મેળવવા કઈ જગ્યાએ નોંધણી કરવાની હોય છે? આંગણવાડી. આયુષ્યમાન ભારત યોજનાના પ્રથમ CEO કોણ હતા? ડૉક્ટર ઇન્દુર ભૂષણ. આયુષ્યમાન મંત્રાલયના નીચેનામાંથી કઈ કામગીરી આયુષ ક્લિનિક 38મો છે. આયુષ મંત્રાલયના પ્રથમ કેન્દ્રીય રાજ્યમંત્રી કોણ હતા? મહેન્દ્ર મુંજાપરા. નીચેનામાંથી કઈ કામગીરી આયુષ ક્લિનિક કેસ રિપોઝિટરી દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો એમાં છે સફળતા વાર્તાઓ અને પોસ્ટ શેર કરવાની. 41 અને 42ના પ્રોપર આન્સર મળેલ નથી. 40 અને 41ના. તો 42મો છે, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ માટે કોણ અરજી કરી શકે છે? તો 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ. ઇન્ડિયા હેન્ડલૂમ બ્રાન્ડ લોન્ચ કરવાનો હેતુ શો છે? તો ગુણવત્તા પર ભાર સાથે પ્રીમિયમનું પણ પોલિસી નક્કી કરવી. ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન યોજના અંતર્ગત પ્રિન્ટ મીડિયા કેમ્પમાં શું સામેલ છે? TV, રેડિયો, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટર, ઘણું બધું.
45મો છે ગુજરાત સરકાર દ્વારા સક્ષમ કેવીકે 2 હેઠળ કૌશલ્ય વર્ધન કેન્દ્રની સ્થાપના ક્યાં સ્તરે કરવામાં આવે છે ગ્રામ્ય સ્તરે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ચા યોજના હેઠળ અનુસંધાનક અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોના બાળકોને કેટલી છાત્રાલય પૂરી પાડવામાં આવે છે 6750 પ્રતિ મહિને પ્રતિ બાળકને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના ગુજરાત સરકાર દ્વારા કેટલા લાભાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવાનો લક્ષ્ય નક્કી કરે છે 1,00,000 ન્યાયિક સમીક્ષાની ધારણા કયા દેશમાંથી લેવામાં આવેલી છે યુએસએ શિક્ષણનો અધિકાર ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં છે આર્ટિકલ 21A આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ માઉન્ટેન આંતરરાષ્ટ્રીય પુરવઠા માટે કાયદા દ્વારા નિર્ધારિત સીજીએસટીનો મહત્તમ દર 14% ભારતીય નૌકાદળની વીર વર્ગની કોર્વેટ કઈ છે તો 22 મીટર ટીયર સિસાઇલ બનાવે છે પબ્લિક ટોયલેટ કઈ યોજનાનો ભાગ છે એસડીએમ શહેરી યોજનાનો ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડતા બહુહેતુક બંધનું નામ શું છે કલ્પસર બંધ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ જિલ્લાની કઈ નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના માટે મંજૂરી આપેલી છે ધોળકા મ્યુનિસિપાલિટીની ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠાની ગુણવત્તા ચકાસવા અને રોગ નિવારણ માટે ભારત સરકાર દ્વારા કઈ સિસ્ટમ બનાવવામાં આવેલી છે સ્વજલ યોજના કઈ નદી નર્મદાની જોડિયા નદી તરીકે ઓળખાય છે તાપી નદી ગુજરાતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે રવિશંકર મહારાજ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે જરૂરી સુવિધાઓ સાથે ઉદ્યાન વિકસાવવા માટે કઈ યોજના છે તો પંચવટી યોજના ગ્રામસભાના પ્રશ્નોનો ઉકેલ કોણે લાવવાનો હોય છે ન્યાય સમિતિનો પીએમ કિસાન કાર્યક્રમના લાભાર્થીઓ પાસે મહત્તમ કેટલા હેક્ટર સુધી કેટલી લાખ જમીન હોવી જોઈએ 2 હેક્ટર સુધી વર્ષ 2020-21માં કેટલી ગ્રામ પંચાયતને ઓનલાઈન ચૂકવણી કરી છે 1,99,235 પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર કાર્યક્રમ હેઠળ ગુજરાતીઓને મેરીટાઈમ લોજિક્સ અને પ્લેસમેન્ટના કૌશલ વિકાસ પ્રદાન કરવા કયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલી છે ટ્રેનિંગ કેન્દ્રોની ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા શહેરમાં આવેલું છે જામનગરમાં અમદાવાદમાં કયા સ્થળે ગુજરાત પતંગ સંગ્રહાલય આવેલું છે ભટ્ટાચાર્ય રોડ ઉપર ભારતીય રેલવે કઈ યોજના હેઠળ ટૂર ઓપરેટર કંપની અને સેવા પ્રદાતાને ઓછામાં ઓછા 2 વર્ષ માટે ટ્રેન ભાડે આપે છે ભારત ગૌરવ પોલિસી યોજના હેઠળ ફ્લેમિંગો ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી યોજનાના લાભાર્થીની આવક મર્યાદા 3,00,000 થી 18,00,000 સ્પોન્સરશિપ એન્ડ ફોરેસ્ટ કેર એપ્રુવલ કમિટીનું કામ શું છે સ્પોન્સરશિપ આપવી અને ફોરેસ્ટનું કેરનું ફંડ જમા કરવું અટલ ઇનોવેશન મિશન કોના હેઠળ કાર્યરત છે એનઆઈટીઆઈ પોલિસી હેઠળ મિશન સાગર યોજના મિશન 4 હેઠળ ભારતે કોમોરોસને બંદરે અંજુવાનને શું રાહત મોકલી હતી ચોખાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના ધ્રુવ હેઠળ કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય છે ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ હેઠળ 76-77 પ્રોપર આન્સર મળેલ નથી જો મળેલ હશે તો કમેન્ટમાં જણાવવામાં આવશે 78મું છે 2022માં ઇન્દોરમાં રચાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં વિજેતા થયેલ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું હતું ભાવના પટેલ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભ લેવા શહેરી વિસ્તારના કુટુંબની વાર્ષિક મર્યાદા કેટલી હોવી જોઈએ 36,000 મમતા તરુણ યોજના લાભ લેવા 10 થી 19 વર્ષની કાળાએ 9 જ તરુણી કોની પાસે નોંધણી કરાવવાની હોય છે આંગણવાડીએ મમતા સખી યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે તેનો આન્સર નથી મળેલ પ્રોપર આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથોને કેટલી રકમનું રિવોલ્ડિંગ ફંડ આપવામાં આવેલું છે 50,000 થી 60,000 સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કેટલા વર્ષ નાની દીકરીનું ખાતું ખોલાવી દીકરીને પૈસા જમા કરાવી શકાય છે જન્મથી 18 વર્ષ સુધી 84મું પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રના દમણથી ગોવા સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે કોંકણ રાણી અહલ્યાબાઈની હોટકટ નિર્મિત રજવાડા પ્લેસ કયા શહેરમાં છે ઇન્દોર શિવાકાશીના શાના માટે જાણીતું છે ફટાકડા માટે ગોળમેજી પરિષદો ક્યાં ભરાઈ હતી લંડન પુણે શહેર કઈ નદી નજીક આવેલ છે મુલા અને મુઠા જોગનો ધોધ ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે કર્ણાટક પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે સમાન વેતનની જાહેરાત કરનાર પ્રથમ દેશ ન્યૂઝીલેન્ડ પ્રથમ આઈસીસી વર્લ્ડ કપ કોણે જીત્યો હતો વેસ્ટ ઇન્ડિયઝે ધૂમ્રપાનથી કયા અંગનું કેન્સર થઈ શકે છે મોં ગળું શ્વાસનળી કિડની યકૃત વગેરેનું માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે કોડિયાકની પ્રક્રિયાથી રાજ્યસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત કેટલા સભ્યોની નિમે છે 5 સભ્યોની રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે તેનો આન્સર મળેલ નથી ભાસ્કર દ્વારા લીલાવતી ગ્રંથ ક્યારે લખાયો હતો 1150મી સદીમાં જાપાની લોકો વુડ બ્લોક પર શેનાથી રંગ લગાવે છે બુકાસીથી
દેડકાનું વૈજ્ઞાનિક નામ શું છે? અનુરા. વિનેગરમાં કયું એસિડ હોય છે? એસિડિક એસિડ. શ્રી ચક્રવર્તી રાજગોપાલચારીને કયા વર્ષે ભારતરત્ન સન્માન કરવામાં આવ્યા હતા? 1954. શ્રી પ્રણવ મુખર્જીને કયા વર્ષે સન્માનિત કરવામાં આવ્યા હતા? 2019. દર વર્ષે કયા દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે? 6 ડિસેમ્બર. નાગરિક સુરક્ષા દિવસ પણ 6 ડિસેમ્બર. ફિફા વર્લ્ડ કપ કેટલા વર્ષ પછી થાય છે? 4 વર્ષ પછી. 2021માં ગુજરાત સરકારે પેપરલેસ ગવર્મેન્ટ માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી હતી? ઈ ગવર્મેન્ટ. ભલું થયું ભાંગી ઝંઝાળ સુખે ભજન શું? શ્રી ગોપાળ પંક્તિના રચયિતા કોણ છે? આખા વગત. આપણા સૌરમંડળની સૌથી નાનો ગ્રહ કયો છે? મર્ક્યુરી. અગ્નિત્રણ કયા પ્રકારની મિસાઇલ છે? આન્સર મળેલ નથી. ગુજરાતનો બીજો સૌથી મોટો ડેમ કયો છે? અભાલવાસ ડેમ. રાજા દશરથના મોટા પુત્રનું નામ રામ. બીજી બૌદ્ધ પરિષદ ક્યારે યોજાઈ હતી? 383 BC. ચરક સંહિતા કોણે લખી હતી? અગ્નિવેશા. કયો તહેવાર રંગોનો તહેવાર છે? તો હોળી. મહેરાનગઢ કિલ્લો રાજસ્થાનના કયા રાજ્યમાં આવેલું છે? જોધપુર. ગુજરાતના કયા જિલ્લામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? દ્વારકા. આંધ્રપ્રદેશ રાજ્યનું ફૂલ કયું છે? વોટર હિલ્સ. માનવ જાતિ કયા હાડકાથી ઘેરાયેલ છે? પાંસળીના પાંજરાથી. ગૂગલની માલિકીનું તેજ એપ્લિકેશનનું નવું નામ શું છે? ગૂગલ પે. ક્યુ પ્રોટોકોલ નથી? તો TCPI. જાપાનીઝ ઝેન ગાર્ડન ઝેન કાઇઝેન ગુજરાતમાં ક્યાં આવેલું છે? અમદાવાદમાં. ભારતમાં દેવની મૌલીનું સ્તૂપ ક્યાં આવેલું છે? ઉત્તર ગુજરાત. ભારતનો પ્રથમ ઈ પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ ઓથોરિટી દ્વારા કોને આપવામાં આવેલું છે? પ્રતિભા પાટીલ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રાધાન્યતા ધરાવતા નાના વિદ્યાર્થીઓને સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ એપ્લિકેશન પર મૂળભૂત જ્ઞાન આપવા માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે? યુવિકા. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. અને ઇલેક્ટ્રોનિક ઘડિયાળના ઉત્પાદન માટે ગુજરાતનું ક્યુ શહેર જાણીતું છે? તો સુરત. તો આ હતા આજના કોલેજ લેવલના આન્સર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો.